Dear students, પ્રકરણ 12 કાર્બોનિલ સંયોજનોનો આપણે અભ્યાસ ચાલી રહ્યો છે. મિત્રો, ગયા સેશનમાં તમે આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટની વિવિધ પદ્ધતિઓનો પરિચય મેળવ્યો અને આલ્ડિહાઇડ સંયોજનોની બનાવટ કેવી રીતે કરી શકાય તેના વિશે પરિચય મેળવ્યો, સમજૂતી પ્રાપ્ત કરી. મને આશા છે એ મુદ્દો તમે સારી રીતે તૈયાર કરી લીધો હશે. હવે આ સેશનમાં આપણે કીટોન સંયોજનોની બનાવટ અને આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનો એકસાથે બનાવી શકતા હોય તેવી પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, સજ્જ થઈ જાઓ, આપણો અભ્યાસ હવે શરૂ કરીએ છીએ. ડિયર સ્ટુડન્ટ્સ, આ સેશનમાં આપણે માત્ર કીટોન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ તેમજ આલ્ડિહાઇડ અને કીટોન બંને બની શકે તેવી પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે. શરૂઆત આપણે માત્ર કીટોનની બનાવટની પદ્ધતિઓથી કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, કીટોનની બનાવટની જે પદ્ધતિઓમાં પહેલી પદ્ધતિ તમારી સમક્ષ સ્ક્રીન ઉપર મેં દર્શાવી છે તે એસિડ ક્લોરાઇડ સંયોજનોમાંથી કીટોનની બનાવટ. મિત્રો, એસિડ ક્લોરાઇડ સંયોજનોમાંથી આલ્ડિહાઇડની બનાવટની પદ્ધતિ પણ તમે ગયા સેશનમાં શીખેલા છો. અહીંયા આગળ એ પદ્ધતિથી થોડી અલગ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં એસિડ ક્લોરાઇડ સંયોજનોમાંથી કીટોન બનાવવા માટે ગ્રિગનાટ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવેલો છે. મિત્રો, ગ્રિગનાટ પ્રક્રિયક વિશે તમે જાણો છો. પ્રકરણ 10માં હેલો આલ્કેન અને હેલો એરોન સંયોજનોનું જે ટોપિક હતો તેમાં હેલો આલ્કેન અને હેલો એરિન જે પણ સંયોજનો છે તેની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલ કે એરાઇલ મેગ્નેશિયમ હેલાઇડ મળે છે, કે જેને ગ્રિગનાર પ્રક્રિયક કહે છે. આવા જે ગ્રિગનાર પ્રક્રિયક છે તેની કેડમિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી ડાય આલ્કાઇલ કેડમિયમ મળે છે. આ ડાય આલ્કાઇલ કેડમિયમ પણ ગ્રિગનાર પ્રક્રિયકની માફક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે, ધાત્વીય કાર્બનિક સંયોજન છે. બરાબર છે, ગુજરાતીમાં એનો શબ્દ છે ધાત્વીય કાર્બનિક સંયોજન, પણ મને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ બોલવું ઇઝી લાગે છે એટલે મેં તમને એ પ્રમાણે નામ આપ્યું. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે ડાય આલ્કાઇલ કેડમિયમ. હવે આ જે ડાય આલ્કાઇલ કેડમિયમ આપણને પ્રાપ્ત થયો તે એસિડ ક્લોરાઇડ સંયોજનો સાથે પ્રક્રિયા કરી કીટોન આપે છે. મિત્રો, એસિડ ક્લોરાઇડ સંયોજનમાં રહેલો આરડેશ સમૂહ અને ડાય આલ્કાઇલ કેડમિયમમાં રહેલો આર સમૂહ જો સરખો હોય તો સમમિતીય કીટોન મળે, પણ આર અને આરડેશ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જો જુદા જુદા હોય તો અસમિતીય કીટોન મળે. બરાબર છે, ઇથરમાં તમે શીખેલા છો સમમિતીય ઇથર અસમિતીય ઇથર, એટલે ઓક્સિજનની બંને બાજુના સમૂહ જુદા જુદા હોય તો અસમિતીય ઇથર કહેવાય. તો આમાં પણ સીઓ કીટો સમૂહ છે એની બંને બાજુના આર અને આરડેશ સમૂહ જુદા હોય તો કેવો કહેવાય, અસમિતીય કીટોન કહેવાય. સરખા હોય તો સમમિતીય કીટોન કહેવાય. તો તમે કયા પ્રકારનું સંયોજન લો છો તેના આધારે તમને નક્કી થશે કે નિપત તરીકે સમમિતીય કીટોન મળશે કે અસમિતીય કીટોન. મિત્રો, આ જે તમને સ્ક્રીન ઉપર દર્શાવેલી સામાન્ય પ્રક્રિયા છે એ સરળતાથી સમજાય તે માટે ઉદાહરણ લીધેલું છે કે ગ્રિગનાર પ્રક્રિયક લીધો મેં ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ, કે જે ઇથાઇલ ક્લોરાઇડમાંથી મેળવવામાં આવે છે, બનાવવામાં આવે છે. ઇથાઇલ ક્લોરાઇડની મેગ્નેશિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા કરતા પ્રથમ તબક્કે આપણને ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ગ્રિગનાર પ્રક્રિયક મળે. આ જે ગ્રિગનાર પ્રક્રિયક છે તેની CDCl2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ડાય ઇથાઇલ કેડમિયમ મળે છે, MgCl2 દૂર થાય છે. આ રીતે પ્રાપ્ત થયેલા ડાય ઇથાઇલ કેડમિયમની એસિટાઇલ ક્લોરાઇડ સાથે, એટલે કે ઇથેનોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી, ઇથેનોઇલ ક્લોરાઇડ IUPAC નામ કીધું, હું એસિટાઇલ ક્લોરાઇડ પ્રચલિત નામ છે. આ એસિટાઇલ ક્લોરાઇડ સાથે ડાય ઇથાઇલ કેડમિયમ પ્રક્રિયા કરી નિપજ તરીકે કીટોન આપે છે. જે નિપજ પ્રાપ્ત થઈ તેનું IUPAC નામ મેં દર્શાવ્યું છે, Butane-2-1. બરાબર છે, અથવા તો એને પ્રચલિત રીતે ઇથાઇલ મિથાઇલ કીટોન પણ કહેવામાં આવે છે.
મિત્રો આ એ બ્યુટેન 2-1 છે, અસમમિતીય કીટોન છે, બરાબર છે. કારણ કે એસિટાઇલ ક્લોરાઇડમાં જે COCl સમૂહ સાથે જોડાયેલો મિથાઇલ સમૂહ છે, જ્યારે ડાયઇથાઇલ કેડમિયમમાં ઇથાઇલ સમૂહ છે, એ બંને આલ્કાઇલ સમૂહ જુદા હોવાથી આપણને અસમમિતીય કીટોન મળે છે. પણ એસિટાઇલ ક્લોરાઇડને સામે જો પ્રોપેનોઇલ ક્લોરાઇડ લેવામાં આવે, એટલે કે CH3CH2COCl, તો પ્રોપેનોઇલ ક્લોરાઇડ કહેવાય. અને એ પ્રોપેનોઇલ ક્લોરાઇડની જો ડાયઇથાઇલ કેડમિયમ સાથે પ્રક્રિયા કરવી હોય તો તમે કરીને લે પ્રક્રિયાને લખી શકો તમારી જાતે. તો એ કિસ્સામાં નિપત તરીકે જે CO સમૂહ છે કીટો, તેની બંને બાજુએ ઇથાઇલ હોવાથી તમને સમમિતીય કીટોન મળશે, જેનું પ્રચલિત નામ તમે ડાયઇથાઇલ કીટોન લખી શકો. IUPAC નામ પેન્ટેન 3-1 લખાશે. તો મિત્રો આ પ્રકારે એસિડ ક્લોરાઇડ સંયોજનોમાંથી ગ્રિગનર પ્રક્રિયા દ્વારા કીટોન બનાવી શકાય છે. નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કીટોનની બનાવટની આ બીજી પદ્ધતિ શીખી. એસિડ ક્લોરાઇડમાંથી કીટોન બનાવવા માટે પણ આપણે ગ્રિગનર પ્રક્રિયકનો ઉપયોગ કરેલો છે. આ પદ્ધતિમાં પણ આપણે નાઇટ્રાઇલ સંયોજનોની ગ્રિગનર પ્રક્રિયક સાથે જ પ્રક્રિયા કરીને કીટોન મેળવીશું. નાઇટ્રાઇલ સંયોજનોની ગ્રિગનર પ્રક્રિયક સાથે પ્રક્રિયા થવાથી જે નિપજ મળે છે, મધ્યસ્થી નિપજ, તેનું જળ વિભાજન કરવાથી કીટોન પ્રાપ્ત થાય છે. મિત્રો આ પદ્ધતિ પ્રકરણ 13માં પણ સાયનાઇડ સંયોજનોની જે પ્રક્રિયાઓ છે તેમાં આવે છે, ત્યારે એનું ફરીવાર આપણે રિવિઝન કરીશું. અત્યારે આ પ્રકરણ પૂરતો જે ઉદાહરણ દર્શાવ્યું છે તે સમજીએ. તો પ્રોપેન નાઇટ્રાઇલ બતાવેલો છે, CH3CH2CN ને પ્રોપેન નાઇટ્રાઇલ કહે છે. નીચે તમે નામ લખજો, બરાબર છે. તમે પરીક્ષામાં જવાબ લખો ત્યારે મુખ્ય સંયોજનના નામ અને મુખ્ય પ્રક્રિયકનું નામ લખો, એ સ્વીકાર્ય છે, આવકાર્ય છે અને જરૂરી પણ છે. તો પ્રોપેન નાઇટ્રાઇલની ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ એટલે કે ગ્રિગનર પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી છે. આ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બ્રોમોબેન્ઝીનમાંથી મેળવવામાં આવેલો ગ્રિગનર પ્રક્રિયક છે, જે પ્રોપેન નાઇટ્રાઇલ સાથે પ્રક્રિયા કરી તમે જોઈ શકો છો તે પ્રકારે શુષ્ક ઇથરમાં પ્રક્રિયા થવાથી એક મધ્યસ્થી નિપજ આપે છે. CH3CH2C(NMGBr) અને એક સી સાથે બાજુ ફિનાઇલ સમૂહ એટલે કે બેન્ઝીન વલય જોડાયેલું છે. અને જેનું જળ વિભાજન કરવામાં આવે એટલે કે આ મધ્યસ્થી નિપજનું, તો NMGBr છે તે NH2MgBr તરીકે દૂર થશે. અને એચ જે C(C)બોન્ડ છે, જે NMGBr જોડાયેલું, ત્યાં ઓક્સિજન જોડાવાથી પ્રોપિયોફિનોલ નિપજ તરીકે મળે છે, બરાબર છે. હા, 1-ફિનાઇલ પ્રોપેનોન IUPAC નામ દર્શાવેલું છે. તો આ પ્રકારે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી કીટોન બનાવવામાં આવે છે. સ્ટુડન્ટ્સ, હવે કીટોનની બનાવટની ત્રીજી પદ્ધતિ એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી દર્શાવેલી છે. મિત્રો આ પદ્ધતિ ધોરણ 11માં પ્રકરણ 13 હાઇડ્રોકાર્બનમાં શીખેલા છો. બેન્ઝીનની ફિડર ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા અહીંયા તમને ફરીવાર સમજાવવામાં આવી છે. તો આ પ્રક્રિયામાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં બેન્ઝીન અથવા તો વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા માટે એસિડ ક્લોરાઇડ પ્રક્રિયક લેવામાં આવે છે. સંયોજન એટલે કે બેન્ઝીનની એસિડ ક્લોરાઇડ સંયોજનો સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં યોગ્ય તાપમાને પ્રક્રિયા કરતા કીટોન સંયોજનો પ્રાપ્ત થાય છે. આ એરોમેટિક કીટોન સંયોજનો બનાવવાની જે પદ્ધતિ છે તેને ફિડલ ક્રાફ્ટ એસાઇલેશન કહેવામાં આવે છે. મિત્રો આ પદ્ધતિ તમે 11માં શીખેલા છો, એટલે હું એની વધારે સમજૂતી નહીં આપું. અહીંયા તમે બેન્ઝીનની એસિટાઇલ ક્લોરાઇડ કે એસિટિક એનહાઇડ્રાઇડ પણ લઈને પ્રક્રિયા કરશો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપક વાપરીને, તો તમને
એસિટાઇલ ક્લોરાઇડ કે એસિટિક એનહાઇડ્રાઇડ વાપરવાને કારણે એસિટોફિનોન નિપજ તરીકે મળશે. જો બેન્ઝોઇલ ક્લોરાઇડ વાપરીને પ્રક્રિયા કરશો તો નિપજ તરીકે બેન્ઝોફિનોન પ્રાપ્ત થશે. તો આ પ્રકારે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન દ્વારા બેન્ઝીનમાંથી એસિટોફિનોન અને બેન્ઝોફિનોન બનાવી શકાય તેવી પ્રક્રિયા તમે લખી શકશો. તો મિત્રો, અહીંયા આપણે માત્ર કીટોન સંયોજનોની જે બનાવટની પદ્ધતિ છે તેનો મુદ્દો પૂરો થાય છે. હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાય તેવી પદ્ધતિઓ પણ શીખીએ. પ્રિય સ્ટુડન્ટ્સ, હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોન બંને બનાવી શકાય તેવી પદ્ધતિઓનો અભ્યાસ કરીએ છીએ. સૌપ્રથમ આલ્કોહોલ સંયોજનોમાંથી આલ્ડીહાઇડને કીટોન કેવી રીતે બનાવી શકાય તે શીખીએ. મિત્રો, એકચ્યુઅલી આ મુદ્દો પ્રકરણ 11માં આલ્કોહોલની પ્રક્રિયાઓમાં આવી ચૂકેલો છે અને તે તમને મેં સમજાવેલો છે. ઝડપથી આપણે એનું રિવિઝન કરી લઈએ કે પ્રાથમિક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો આલ્ડીહાઇડ મળે, દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ તો કીટોન મળે છે. પ્રક્રિયા તમારી સમક્ષ સ્ક્રીન ઉપર દર્શાવેલી છે. આ OHમાંથી RCHO ઓક્સિડેશન કરવામાં આવે તો આ પ્રકારે આલ્ડીહાઇડ મળે છે. પણ આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે કાર્બોક્સિલિક એસિડ પણ નિપજ તરીકે દર્શાવી છે. તો કાર્બોક્સિલિક એસિડ નિપજ તરીકે ક્યારે મળે, કે જ્યારે આલ્કોહોલનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતાં વડે કરવામાં આવે તો પ્રક્રિયામાં પ્રથમ તબક્કે આલ્ડીહાઇડ મળે છે અને તરત તે કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન પામે છે. એટલે કે આલ્ડીહાઇડને પ્રક્રિયામાંથી અલગ કાઢી શકાતો નથી. મિત્રો, અહીંયા તો બીજી પ્રક્રિયા દર્શાવી છે, દ્વિતીયક આલ્કોહોલ સંયોજનો ક્રોમિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરી ઓક્સિડેશન દ્વારા કીટોન બનાવે છે. બરાબર છે, તમે જોશો RCHR બરાબર અને OH, તો જે CHOH વાળો પાર્ટ છે એનું ઓક્સિડેશન CO એટલે કીટોન સમૂહમાં થાય છે. તો આ પ્રકારે આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ કીટોન મળે છે. પણ જે પહેલી પ્રક્રિયા મેં તમને દર્શાવી હતી એમાં જો પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરવામાં આવે તો આલ્ડીહાઇડને આપણે અલગ તારવી શકતા નથી. બરાબર છે, તો આલ્કોહોલ સંયોજનોમાંથી સીધા જ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો મેળવવા માટે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ થાય છે. અને આલ્ડીહાઇડ સંયોજનોનું અલગીકરણ જો કરવું હોય, તમારે છૂટો પાડવો હોય, તો તેના માટે નિર્જળ માધ્યમમાં ક્રોમિયમ ઓક્સાઇડ CrO3નો ઓક્સિડેશન કરતા તરીકે ઉપયોગ કરવામાં આવે તો આલ્ડીહાઇડને આપણે અલગ તારવી શકાય છે. મિત્રો, આ સિવાય પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ સંયોજનોની જે સારી નિપજ મેળવી હોય તો પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC એક ઉત્તમ પ્રક્રિયક છે, જે ક્રોમિયમ ટ્રાયોક્સાઇડનું અને પિરિડિન અને HClનું સંકીર્ણ છે. PCC બરાબર, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ યાદ રાખજો. અને આ પ્રક્રિયા દ્વારા તમે જોઈ શકો છો આ પણ એક પ્રકારનું સિલેક્ટિવ ઓક્સિડેશન કરે છે, કે જો સંયોજનમાં જો દ્વિબંધ હોય તો દ્વિબંધનું ઓક્સિડેશન થતું નથી, માત્ર જે CH2OH પાર્ટ છે એનું ઓક્સિડેશન શેમાં થયું, CHOમાં. એટલે પ્રાથમિક આલ્કોહોલ જ ઓક્સિડેશન પામે છે, દ્વિબંધ ઉપર એની કોઈ અસર થતી નથી. બરાબર છે, તો આ પ્રકારે આપણે જોયું કે પ્રાથમિક આલ્કોહોલ આલ્ડીહાઇડ આપે છે, દ્વિતીયક આલ્કોહોલ કીટોન આપે છે. આ સિવાયની બીજી એક પદ્ધતિ છે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ કીટોન બનાવવાની, કે જેમાં પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનોને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર ઉપરથી પસાર કરવામાં આવે તો ડિહાઇડ્રોજિનેશન થાય છે અને આલ્ડીહાઇડને કીટોન સંયોજનો બને છે. જ્યારે તૃતીયક આલ્કોહોલ સંયોજનો નિર્જલીકરણ પ્રક્રિયા અનુભવે છે. બરાબર, આ તૃતીયક આલ્કોહોલ સંયોજનોની જો આ પ્રકાર પ્રક્રિયા કરો તો તમને આલ્ડીહાઇડ કીટોન ના મળે પણ નિર્જલીકરણ થાય, હા, અને એનો એમાંથી આલ્કીન બને. શું બને? એનું આલ્કીન બને એમાંથી. તો મિત્રો, આ પ્રક્રિયા તમે પ્રકરણ 11માં શીખેલા છો, એટલે આપણે એને ઝડપથી પુનરાવર્તિત કરીને સમજ્યા. તો તમે આ સારી રીતે સમજી ચૂકેલા છો, એટલે સારી રીતે લખીને તમે તૈયાર કરી શકશો. હવે બીજી પદ્ધતિ છે મિત્રો, હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ. બરાબર છે, તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાં અહીંયા આગળ આલ્કેનને બાદ કરતાં આલ્કીન અને આલ્કાઇનનો સમાવેશ કરેલો છે. કારણ કે આલ્કેન સંયોજનોમાં શું છે, કાર્બન કાર્બન સિગ્મા બંધ છે, એટલે એમાંથી આ પ્રકારની પ્રક્રિયાઓ જે હું શીખવવા જઈ રહ્યો છું તમને એ થઈ શકે એમ નથી. એટલે આપણે શું લઈએ છીએ, આલ્કીન અને આલ્કાઇન સંયોજનો લઈએ છીએ. હવે આલ્કીન અને આલ્કાઇનની બે પ્રક્રિયાઓ છે, ઓઝોનોલિસિસ પ્રક્રિયા અને હાઇડ્રેશન પ્રક્રિયા. તો
આલ્કિનની ઓઝોન સાથેની પ્રક્રિયા દરમિયાન પાઈ બંધ તૂટે છે અને ઓઝોનનો અણુ ઉમેરવાથી ઓઝોનાઇટ પ્રકારની યોગશીલ નિપજ મળે છે, અસ્થાયી યોગશીલ નિપજ મળે છે અને આ પ્રક્રિયાને આલ્કિનનું ઓઝોનાલિસિસ કહે છે. હવે જે ઓઝોનાઇટ મધ્યસ્થી નિપજ મળે છે અસ્થાયી, તેનું ઝીંક ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો આલ્ડિહાઇડ અથવા કીટોન મળે છે, અથવા બંને મળી શકે. હવે ડિપેન્ડ કરે છે કે તમે આલ્કિન કયા પ્રકારનો લીધો છે, બરાબર છે. અહીંયા તમારી સમક્ષ ઉદાહરણ બતાવ્યું છે મિત્રો, બ્યુટ ટુ ઇન. તો બ્યુટ ટુ ઇનની ઓઝોન સાથે પ્રક્રિયા કરતાં પ્રથમ તબક્કે અસ્થાયી ઓઝોનાઇટ મળે છે. આ અસ્થાયી ઓઝોનાઇટનું અહીંયા તમને મેં દર્શાવ્યું છે સ્ક્રીન ઉપર, એ પ્રકારે બંધ તૂટવાથી જળ વિભાજન થઈ ને આલ્ડિહાઇડના બે અણુઓ મળે છે, CH3CHO CH3CHO, એસિટ આલ્ડિહાઇડ મળે છે, બરાબર છે. ઇથિન હોય, માત્ર ઇથિન લઈને પ્રક્રિયા કરો તો તમને શું મળશે મિત્રો, માં ફોર્માલ્ડિહાઇડ મળશે, તો ફોર્માલ્ડિહાઇડના બે અણુ મળશે. જો પ્રોપિન લઈને પ્રક્રિયા કરશો આ, તો પ્રોપિનની ઓઝોનાલિસિસ પ્રક્રિયાથી આપણને એસિટાલ્ડિહાઇડ અને ફોર્માલ્ડિહાઇડનું મિશ્રણ મળશે. હવે બીજી એક પ્રક્રિયા જોઈએ મિત્રો, કે 2,2-dimethyl બ્યુટ ટુ ઇન. હવે આની ઓઝોનાલિસિસ પ્રક્રિયા કરો તો પ્રથમ તબક્કે અસ્થાયી ઓઝોનાઇટ મળ્યો મિત્રો, અને આ ઓઝોનાઇટનું ઝીંક વડે જળ વિભાજન કરવામાં આવે તો તમને એસિટોન મળે છે. તો આ પ્રકારે ઓઝોનાલિસિસ પ્રક્રિયા દ્વારા આલ્કિનમાંથી આલ્ડિહાઇડ અથવા કીટોન અથવા બંને મેળવી શકાય છે. મિત્રો આ પ્રક્રિયા ધોરણ 11માં આલ્કિનનું જે ચેપ્ટર હતું, પ્રકરણ નંબર 13 હાઇડ્રોકાર્બન, એમાં આલ્કિનની ઓઝોનાલિસિસ પ્રક્રિયા શીખેલા છો એનું આ પુનરાવર્તન જ છે, બરાબર છે. તો આ પ્રક્રિયા પણ તમે સારી રીતે સમજી ચૂકેલા છો. અને હજી બીજી એક પ્રક્રિયા જે સમજવાની છે, આલ્કાઇનનું હાઇડ્રેશન, એ પણ 11માં ધોરણની જ પ્રક્રિયા છે મિત્રો. હવે આપણે આલ્કાઇનની પાણી સાથેની જે હાઇડ્રેશન પ્રક્રિયા છે તે પણ શીખી લઈએ મિત્રો. આ પ્રક્રિયા પણ 11માં ધોરણમાં તમે શીખેલા જ છો, બરાબર છે. તો આલ્કાઇનની હાઇડ્રેશન પ્રક્રિયાથી આલ્ડિહાઇડ અને કીટોન મળે છે. કેવી રીતે મળે છે તો ઝડપથી આપણે સમજીએ મિત્રો. આ પ્રક્રિયામાં H2SO4 સાથે મર્ક્યુરી આયનનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય, એટલે મર્ક્યુરી આયન એટલે Hg+2 આયન. તો સિલિકા ઉપર સ્થાપિત કરેલા ઉદ્દીપકની હાજરીમાં 333 કેલ્વિન તાપમાને આલ્કાઇન સાથેની હાઇડ્રેશન પ્રક્રિયાથી કાર્બોનિલ સંયોજનો એટલે કે આલ્ડિહાઇડ અને કીટોન બને છે, બરાબર છે. ઉદ્દીપક યાદ રાખજો Hg+2 ઉદ્દીપક છે, સિલિકા ઉપર સ્થાપિત કરેલો Hg+2 ઉદ્દીપક છે. H2SO4 બરાબર છે ની હાજરીમાં પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે, એસિડિક હાઇડ્રેશન છે. અને હાઇડ્રેશન એટલા માટે કે H2O નો અણુ ઉમેરાય છે, બરાબર. તો આ પ્રકારે પ્રક્રિયા થવાથી તમને પ્રથમ તબક્કે આલ્કોહોલ સંયોજન મળે છે, દ્વિબંધ ધરાવતા આલ્કોહોલ મળે છે, બરાબર છે. અને દ્વિબંધ ધરાવતા આલ્કોહોલ છે ઇનોલ કહેવાય, એક પ્રકારે નિપજ કહેવાય. શું કહેવાય એને? ઇનોલ, ઇન વત્તા ઓલ, એવા દ્વિબંધ ધરાવતા આલ્કોહોલ કે જેને ઇનોલ પણ કહેવામાં આવે છે, એ નિપજ મળે, જેમાં પુનર્વિન્યાસ થવાથી આલ્ડિહાઇડ મળે છે. ઇથાઇનની પ્રક્રિયા કરતાં પ્રથમ તબક્કે વિનાઇલ આલ્કોહોલ મળે છે અને તેમાંથી એસિટાલ્ડિહાઇડ પુનર્વિન્યાસ દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ બીજું ઉદાહરણ છે, પ્રોપાઇનની પ્રક્રિયા કરવામાં આવે હાઇડ્રેશન. તો પ્રથમ તબક્કે Prop1:2-ol મળે છે અને ત્યારબાદ એનું પુનર્વિન્યાસ થવાથી એસિટોન નિપજ તરીકે મળે છે. તો આ મિત્રો આ પ્રક્રિયા હાઇડ્રેશન પ્રક્રિયા કહેવાય છે અને તેના દ્વારા આલ્ડિહાઇડ કીટોન મેળવી શકાય છે. પણ આલ્ડિહાઇડ કે કીટોન નિપજ મળશે એનો આધાર આલ્કાઇન બરાબર છે કેવો છે, કયું શુંનું બંધારણ છે એના ઉપર ડિપેન્ડ કરે છે મિત્રો. ડિયર સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ વોટ આઈ એક્સપ્લેન ટુડે ઇન ધીસ સેશન. ડિયર સ્ટુડન્ટ્સ, સ્ટે હોમ, stay safe and carry on learning through YouTube videos which are posted regularly on our school channel. Thank you very much for listening me patiently and carefully. Have a nice day.